આ વાવાઝોડામાં ઓછામાં ઓછું રેસ્ક્યુ કરવું પડે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરતાં તેમણે જણાવ્યું હતું કે આર્મીના જવાનો કોઈપણ આપદાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને આવી દરેક વિપદાની વેળા તેઓ સેવાકાજે સૌથી આગળ ઊભા રહ્યા છે વધુમાં તેમણે આર્મીના જવાનોને મિનિમમ લોસ ઝીરો કેઝ્યુઅલિટીમાં અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા માટે જણાવ્યું હતું વાવાઝોડાના સમયે આર્મીના જવાનોને બચાવ રાહતની તૈયારીઓ સાથે જોઈને તેમણે તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના આર્મી કેમ્પથી ખાસ આર્મી ટીમ દેવભૂમિ દ્વારકા ખાતે બોલાવવામાં આવી છે આર્મીના ઇઠ્યોતેર જેટલા જવાનો તેર વાહનો સાથે દ્વારકા ખાતે પહોંચી ગયા છે આર્મી જવાનો લાઈફ જેકેટ ટ્રી કટર રિકવરી વ્હીકલ એમ્બ્યુલન્સ અને રાશન કીટ સહિતની સામગ્રીઓ સાથે તૈયાર છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફૂંકાતા ચક્રવાતી પવનના કારણે ખંભાળિયા તથા ભાણવડ તાલુકામાં વીજ સપ્લાયની વ્યાપક અસર થવા પામી હતી ખંભાળિયા અને ભાણવડ તાલુકાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો તેમજ હાઇવે માર્ગ નજીક આશરે ત્રણસો પચાસ જેટલા વીજ થાંભલાઓ ભારે પવનના કારણે પડી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે